બેનર ફાડનારને પોલીસ દ્વારા દબોચવામાં આવ્યો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. ત્યારે અંદાજે 60 જેટલા હોર્ડિંગ્સ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે હોર્ડિંગ્સ ફાળનાર હસમુખ પટેલને પોલીસ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રતિક્રિયા આપતા વધુ માહિતી આપી હતી. ઘણા દિવસથી શહેરમાં બેનરો ફાડવાની ઘટના બની છે, જેમાં આજરોજ વિરેન્દ્ર શર્મા કરીને દાંડિયા બજાર રહી છે, ફરિયાદ કરવા આવેલ, જેમાં સરકારની વિવિધ યોજનાઓ, જેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ બાબતે હોર્ડિંગ્સો લગાવવામાં આવે છે. જે હોર્ડિંગ્સ કોઈ અજાણ્યો વિષમ વારંવાર ફાડી નાખતો હતો, જે બાબતે આજરોજ વિરેન્દ્ર શર્માની ફરિયાદ લેવામાં આવે છે. અને આ સીસીટીવી ફૂટેજ આધારે આ બેનરો ફાડનાર હસમુખ પટેલને હાલ રાવપુરા પોલીસે લાવવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે. જાનથી મારવાની ધમકી આપી વીરુ શર્માને? મેં કોઈને જાનથી મારી નાખવાની ધમકી નથી આપી. અને બીજી વસ્તુ કે મારો પ્રયત્ન છે જનતાને મફત ભોજન મળી શકે મારા તરફથી, એ પ્રયત્ન છે. અને તે માટે હું અત્યારે મેં સ્ટીકરો માર્યા હતા તે આ બધા લોકોએ દબાવી દીધા અને એમના હોર્ડિંગ લગાવી દીધા, એટલે મેં તે વખતે ફાડ્યા. અને હવે મારે ફાડવાની જરૂર નથી, મારી પાસે ધૂમ પૈસો આવવાનો જ છે, એટલે હું ધામલે ધામલે બધા મારા સ્ટીકર મારી દઈશ. ભાજપ એકલા ના થાય, પણ બધાને જ ફાડ્યા છે. જે લોકોએ મારા બેનર દબાવી સ્ટીકર દબાવી દીધા બધાને ફાડ્યા છે મેં. હું તો માત્ર ચપ્પાથી ફાડતો હતો અને એ પ્રમાણે ફાડ્યા. અને અત્યારે એક મિનિટ, મારે અમૂલ્ય સેવક તરીકે મારે કોઈ પરમિશન લેવાની જરૂર નથી પોલીસની. અને બીજી વસ્તુ કે મારા જે પ્રયત્નો છે, અત્યારે મોદી સરકાર બિલકુલ જુઠ્ઠું બોલે છે, દરેકના ખાતામાં 15 લાખ જમા કરવાનો વાયદો કરેલો પણ કરતા નથી. અને એના કારણે હું આ પ્રમાણે બધા પ્રયત્નો કરું છું. મારો અમૂલ્ય સેવક એનજીઓ છે, અમૂલ્ય સેવક એનજીઓ છે, અને મારું શિક્ષણ ટીવી પર લાવવાનો પ્રયત્ન છે મારા. હા, બસ એના માટે છે. શું નામ છે તમારું? હસમુખ પટેલ.